મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ હતી, જેની અંદર આપણે ઓપ્ટિકલ સેન્ટર શું કહેવાય, મુખ્ય કેન્દ્ર શું કહેવાય, લેન્સનું મુખ શું કહેવાય, લેન્સની વક્રતા ત્રિજ્યા શું કહેવાય, આ બધી વિશે, કેન્દ્ર લંબાઈ શું કહેવાય, આ બધા વિશે આપણે ચર્ચા કરી હતી. જેવી રીતે આપણે અરીસાની અંદર ચાર કિરણો લીધા હતા, એવી રીતે અહીંયા આગળ લેન્સનું પ્રતિબિંબ મેળવવા માટે, લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટે ત્રણ કિરણની જરૂર પડશે. અરીસાના આપણે પ્રતિબિંબ જેટલા પણ મેળવતા હતા એમાં ટોટલ ચાર કિરણો હતા. એ ચારમાંથી કોઈ પણ બે કિરણનો તમે ઉપયોગ કરો એટલે પ્રતિબિંબ આપણે મળી શકે. એવી રીતે અહીંયા તો કે લેન્સની અંદર આપણે ત્રણ કિરણો છે. એમાં પહેલું કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર. ધ્યાન રાખો, જો બે લેન્સ તમને આપેલા છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષ એટલે વચ્ચે ઓમાંથી પસાર થતી અક્ષને આપણે શું કહી શકાય, મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ ઉપરની આકૃતિમાં બહિર્ગોળ લેન્સમાં તમે જોઈ શકો, મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામ્યું. હવે અહીંયા ક્યાંય પરાવર્તન બોલવાનું થાય નહીં, વક્રીભવન પામ્યું. અને ક્યાં ભેગું થાય છે, તો કે એફ ટુ આગળ, મુખ્ય કેન્દ્ર આગળ. એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામી અને એ જાય છે બીજી સપાટીથી, પણ એને પાછળ તરફ લંબાવવામાં આવે તો એફ વન માંથી એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતા એવો ભાસ થતો હોય. તો પેલું આપણને કિરણ આપણે મળ્યું, શું મળ્યું, મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર ઉપર એફ ઉપર કેન્દ્રિત થાય અથવા તો વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થતો હોય છે. બીજું કિરણ છે કિરણ નંબર બે, કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ ઉપરના કિરણથી અપોઝિટ. જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. મુખ્ય કેન્દ્રમાંથી જો કિરણ નીકળે, એફ વનમાંથી કિરણ નીકળે, નીચેની આકૃતિ તમે જોઈ શકો, તો મુખ્ય કેન્દ્રમાંથી જો કિરણ નીકળતું હોય તો મુખ્ય અક્ષને કેવું થશે, સમાંતર થશે. એવી જ રીતે અંતર્ગોળમાં પણ જુઓ, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો હોય, ભાસ થતો હોય તો એ વક્રીભવન પામે અને મુખ્ય અક્ષને કેવું થશે, સમાંતર થશે. તો પેલું કિરણથી બીજું કિરણ છે કેવું હશે, અપોઝિટ હશે. એટલે કે ઓમ આપણે એમ કહી શકીએ મુખ્ય અક્ષને સમાંતર કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય વક્રીભવન પામીને, અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર થાય. એના પછી ત્રીજું કિરણ છે કે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું કિરણ ક્યાંય વિચલન પામે નહીં, સીધે સીધું પસાર થઈ જાય, જે નિર્ગમિત થઈ જાય આપણે એમ કહી શકીએ. બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, જ્યારે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થાય ત્યારે એનું વક્રીભવન થતું નથી, એ સીધે સીધું એ નીકળી જશે કેન્દ્રમાંથી. ઓકે, તો એના ઉપરથી આપણે ઘણા બધા પ્રતિબિંબો આપણે લેવાના છે. એમાં પહેલું છે કે વસ્તુનું સ્થાન જો અનંત અંતરે હોય, બહિર્ગોળના આપણે કિસ્સા જોવાના છે. અરીસાની અંદર અંતર્ગોળ અરીસાના છ કિસ્સા હતા, લેન્સની અંદર બહિર્ગોળ લેન્સના છ કિસ્સા છે. અરીસાની અંદર બહિર્ગોળ અરીસાના બે કિસ્સા હતા, લેન્સની અંદર અંતર્ગોળ લેન્સના બે કિસ્સા છે, એકબીજાથી અપોઝિટ છે, ધ્યાન રાખજો આ વસ્તુ. હવે બહિર્ગોળ લેન્સની આપણે વાત કરીએ તો બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું સ્થાન જો અનંત અંતરે હોય, એટલે અહીંયા આગળ તમે જોઈ શકો બહિર્ગોળ લેન્સ છે અને કિરણો ક્યાંથી આવે છે, અનંત અંતરે આવે છે, તો એ બધા પર વક્રીભવન પામી અને ક્યાં ભેગા થાય છે, તો કે બિંદુ પાસે. એ બિંદુ આપણે શું કહી શકીએ, મુખ્ય કેન્દ્ર કહી શકીએ. અને બિંદુવત સ્વરૂપ મળે છે આપણને, તો આપણે એમ કહી શકીએ પ્રતિબિંબનું સ્થાન તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર એફ ટુ ઉપર. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે છે, વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ તો કે અંત્યત નાનું એટલે કે બિંદુવત આપણને મળે છે. એવી જ રીતે જો વસ્તુનું સ્થાન હવે અનંત અંતરેથી આપણે થોડુંક નજીક લઈએ, ક્યાં, તો કે ટુ એફથી થોડું દૂર, ટુ એફથી થોડું દૂર, તો કે આપણે જેમ જેમ વસ્તુનું સ્થાન આપણે જો અહીંયા વસ્તુ આપણે એ બી તો કે ટુ એફથી દૂર રાખેલી છે, તો ટુ એફથી દૂર આપણે બે કિરણ લીધા. એક કઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન સોરી વક્રીભવન પામી ક્યાંથી પસાર થશે, એફ ટુ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી બીજું કિરણ લીધું, તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ એ સીધે સીધું વક્રીભવન પામ્યા વગેરે નીકળી જશે. બંને કિરણ ક્યાંક ભેગા થાય છે, જેને આપણે શું કહી શકીએ, તો કે પ્રતિબિંબ, એનું પ્રતિબિંબ એ ડેશ આપણને મળે છે. પછી તો કે બીમાંથી નીકળતું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી સીધું પસાર થઈ જશે, એટલે બી ડેશ આપણને મળે છે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને, વસ્તુ ક્યાં રાખી હતી, તો કે ટુ એફથી દૂર. પ્રતિબિંબ ક્યાં મળે, તો કે એફ ટુ અને ટુ એફ ટુની વચ્ચે. ક્યાં મળે છે, એફ ટુ અને ટુ એફ ટુની વચ્ચે, એટલે કે એ ડેશ બી ડેશ ક્યાં મળે છે આપણને, એફ ટુ અને એફ ટુ ની વચ્ચે.
કેવું મળે છે તો કે વસ્તુ કરતાં નાનું મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળે છે. ચાલો ત્રીજી કન્ડિશન છે કે વસ્તુનું સ્થાન જો 2F1 ઉપર હોય, વસ્તુનું સ્થાન ક્યાં હોય 2F, એટલે કે પહેલાંથી થોડુંક હજી લેન્સને આપણે નજીક લઈ જાય, પહેલાં અનંત અંતરે હતું પછી 2F થી થોડું દૂર છે, હવે 2F ઉપર લેન્સની થોડીક નજીક લઈ આવીએ છીએ તો કે 2F ઉપર રાખ્યું છે. ચાલો એમાંય બે કિરણ દીધા આપણે તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામી F2માંથી પસાર થશે અને O માંથી પસાર થતું કિરણ એટલે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી વક્રીભવન પામી પાયમા વગર સીધે સીધું એ તો કે નિર્ગમિત થઈ જશે. બંને કિરણ જ્યાં ભેગા થાય ત્યાં આગળ આપણે એડેસ નામ આપીએ. ક્યાં આગળ ભેગા થશે તો કે 2F2 ઉપર, મતલબ કે જો આપણે વસ્તુ આપણે 2F1 ઉપર રાખીએ તો પ્રતિબિંબ આપણને ક્યાં મળે, વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 ઉપર, એટલે કે અથવા એને C1 પણ કહી શકીએ. 2F1ને શું કહી શકાય, C1. વક્રતા કેન્દ્ર ઉપર રાખીએ તો વક્રતા કેન્દ્ર ઉપર જ આપણને મળે. અરીસાના જેટલા કિસ્સા જે આપણે પરાવર્તનમાં જોયા હતા એવા સેમ ટુ સેમ કિસ્સા છે, પણ થોડું ધ્યાન રાખવાનું અહીંયા આગળ વક્રીભવન થાય છે, અરીસામાં પરાવર્તન થતું હતું, લેન્સમાં બધા વક્રીભવન થશે. લેન્સની અંદર તો કે અરીસાની સામે મળતું હતું અને અરીસામાં લેન્સની સામે મળતું હતું અને લેન્સની અંદર અરીસાની પાછળના ભાગમાં મળે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 ઉપર. પ્રકાર કેવો મળે, વાસ્તવિક અને ઉલટો. અને પરિમાણ તો કે જેટલો એ અને બીનું પરિમાણ છે, સાઇઝ છે, એટલે એડેસ બીડેસની સાઇઝ છે. ત્યારબાદ છે ચોથું, તો ચોથાની અંદર જુઓ તમે કે વસ્તુનું સ્થાન હવે ક્યાં રાખીએ છીએ તો કે નજીક લઈ આવીએ છીએ. કેટલું નજીક, તો કે એફ અને 2F ની વચ્ચે. પહેલાં ક્યાં હતું, 2F1 ઉપર હતું, હવે F1 અમે 2F1ની વચ્ચે આપણે લઈ આવીએ છીએ. તો જ્યારે વચ્ચે લઈએ તો બે કિરણ ફરીથી આપણે લઈએ છીએ તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ એમાંથી નીકળે છે, એ વક્રીભવન પામે ને F2માંથી પસાર થશે અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી નીકળતું કિરણ, બંને કિરણ જ્યાં ભેગા થાય ત્યાં આપણે એડેસ નામ આપીએ. તો અહીંયા આગળ તમે જોયું, દરેક કિસ્સામાં તમે જોતા જાઓ, જેમ જેમ વસ્તુ આપણે નજીક લઈ આવી એમ પ્રતિબિંબ છે દૂર જતું જાય. જેમ જેમ વસ્તુ આપણે લેન્સની નજીક લઈ આવીએ છીએ, એ બી આપણે જેમ નજીક લઈ આવીએ એમ પ્રતિબિંબ કેમ જતું જાય, તો કે દૂર જતું જાય છે. તો અહીંયા આગળ એ બી આપણને ક્યાં રાખ્યું છે, તો કે F1 અને 2F1ની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં મળે છે, તો કે 2F2થી દૂર મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, વાસ્તવિક અને ઉલટું, અને વસ્તુ કરતાં કેવું હશે, તો કે મોટું હશે. એના પછીનો કિસ્સો છે વસ્તુનું સ્થાન, તો કે મુખ્ય કેન્દ્ર F1 ઉપર હોય. મુખ્ય કેન્દ્ર F1 ઉપર હોય એટલે કે જે પહેલું જે હતું, પહેલું શું હતું કે અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે, F2 ઉપર. હવે ક્યાં છે, તો કે F1 ઉપર આપણને વસ્તુ હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે, અનંત અંતરે મળશે. તો પ્રતિબિંબ, ચાલો બે કિરણ આપણે લઈએ, મુખ્ય અક્ષ સમાંતર કિરણ F2માંથી પસાર થશે, ઓપ્ટિકલ O માંથી પસાર થતું કિરણ, બંને કિરણ ક્યાંય ભેગા થશે નહીં. વક્રીભવન પાયમાં પછી પણ બંને કિરણ ક્યાંય ભેગા થશે નહીં, એટલે પ્રતિબિંબ ક્યાં મળે, અનંત અંતરે મળશે. કેવો મળે, તો કે વાસ્તવિક અને ઉલટું, અને વસ્તુ કરતાં ખૂબ જ મોટું. અને છેલ્લો કિસ્સો છે કે વસ્તુનું સ્થાન છે, હજી આપણે થોડુંક નજીક લઈ આવીએ, પહેલાં F1 ઉપર રાખ્યું હતું. પાંચમામાં જુઓ ક્યાં હતું વસ્તુનું સ્થાન, F1 ઉપર. હવે વસ્તુ ક્યાં રાખીએ છીએ, તો કે O અને F ની વચ્ચે. તો ચાલો મુખ્ય અક્ષ સમાંતર કિરણ વક્રીભવન પામીને F2માંથી પસાર થશે, ઓપ્ટિકલ સેન્ટરમાંથી O માંથી, અને બંને કિરણ તમે જુઓ વિરુદ્ધ બાજુએ, મતલબ કે પાછળની બાજુએ. તો તમે જુઓ શકો કે બંને કિરણ ક્યાંય ભેગા થશે નહીં, પણ જો એને પાછળ લંબાવવામાં આવે તો પાછળ બંને કિરણો ક્યાંક કોઈક બિંદુ પાસે ભેગા થાય છે, તો એમાંથી નીકળતા કિરણો જેનું પ્રતિબિંબ આપણે એડેસ કહી શકીએ અને બીનું પ્રતિબિંબ આપણે બીડેસ કહી શકીએ. તો લેન્સ વસ્તુ તરફની બાજુએ આપણે પ્રતિબિંબ મળે છે, પણ ક્યાંક કેટલું મળે, તો કે વધુ દૂર અંતરે મળે છે. પ્રકાર કેવો છે, તો કે આભાસી અને ચતું છે. એ બી જેવું દેખાય છે એવું જ એડેસ બીડેસ દેખાય, પણ વસ્તુ કરતાં કેવું છે, મોટું છે. એટલે આ પ્રતિબિંબ કેવું થાય, આભાસી અને ચતું. તો જેવી રીતે અંતર્ગોળ અરીસાના જેવા કિસ્સા હતા, એવી રીતે બહિર્ગોળ લેન્સના કિસ્સા છે. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આ બંનેના કિસ્સા એક સમાન જેવા દેખાતા હશે.
એના પછી અંતર્ગોળ લેન્સની વાત આવે અને ત્યાં આગળ બહિર્ગોળ અરીસો હતો. ધ્યાન રાખજો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, આ બંનેના કિસ્સા સરખા છે. ચલો અહીંયા આગળ અંતર્ગોળ લેન્સ આપેલું છે, એમાં આપણે વસ્તુનું સ્થાન અનંત અંતરે છે. અનંત અંતરે હોય તો એ વક્રીભવન પામી અને દૂર જશે, પણ એને જો પાછળ તરફ લંબાવવામાં આવે તો આપણને એફ વન ઉપર વિકેન્દ્રિત થતા એવો પાસ થાય. તો પ્રતિબિંબ ક્યાં આપણને મળે છે? એફ વન ઉપર. અને કઈ બાજુ મળે છે? તો કે લેન્સમાં જે વસ્તુ રાખેલી છે એ તરફ આપણને મળે છે. કેવું મળે? આભાસી અને ચતુ અને બિંદુવત મળે. બીજું કિરણ આપેલું છે કે વસ્તુનું સ્થાન અનંત અંતરે કોઈ પણ ઠેકાણે ગમે ત્યાં રાખી દઈએ, અને ઓપ્ટિકલ સેન્ટર ઓ એ બેની વચ્ચે, અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટર ઓ માં ગમે ત્યાં રાખીએ આપણે, તો આપણે અહીંયા આગળ રાખ્યું છે એ બી સ્થાન. ચાલો બે કિરણ આપણે લઈએ છીએ, એમાંથી નીકળતું કિરણ મુખ્ય અક્ષ સમાંતર કિરણ વક્રીભવન પામી અને આગળ જશે, એવી રીતે ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી નીકળતું કિરણ ક્યારે વિચલન પામે નહીં. બંને કિરણ જ્યાં ભેગા થાય ત્યાં આપણે શું દઈ શકીએ? નામ એ ડેશ દઈ શકીએ. અને એ ડેશ બી ડેશ આપણને મળે છે એ કઈ બાજુ મળે છે? કે જે બાજુ વસ્તુ છે એ બાજુ જ આપણને મળે છે. તો વસ્તુ કરતા પરિમાણ કેવું છે? નાનું છે, આભાસી અને કેવું મળશે? ચતું મળશે. અને પરિમાણ કેવું મળશે? હંમેશા નાનું મળશે. તો આપણે અહીંયા આગળ આ કિસ્સા પણ આપણે ખ્યાલ આવી ગયો છે. તો આજ માટે તમારા માટે આટલું. હવે હોમવર્કની અંદર ધ્યાન રાખજો, જેટલા પણ કિસ્સા છે લેન્સના, કેટલા કિસ્સા છે? તો કે બહિર્ગોળ લેન્સના 6 કિસ્સા, બહિર્ગોળ લેન્સના 6 કિસ્સા, એની આકૃતિ અને એમાં પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન, એનો પ્રકાર, પરિમાણ, અને અંતર્ગોળના 2 કિસ્સા, બહિર્ગોળ લેન્સના 6 કિસ્સા, અંતર્ગોળ લેન્સના 2 કિસ્સા, ટોટલ 8 આકૃતિ, એના જેટલા પણ રિઝલ્ટ છે, જેટલા પણ પ્રતિબિંબના, જેટલા સ્થાન, પ્રકાર, પરિમાણ, આ બધું લખી અને મને હોમવર્કમાં મોકલાવવાનું છે, દોરી અને હોમવર્કમાં મોકલાવવાનું છે. ઓકે, થેન્ક યુ, બાય.